મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા આજનો વિષય છે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ દસ ટૉપિક આગળના વિડીયોમાં આપણે આ ભણ્યા હતા ભૂલી ગયા પછી એ ટોપિકમાં આપણે રઘુવીર ચૌધરી એવા લેખકનો પરિચય જોયો હતો ભૂલી ગયા પછી એકાંકીમાં શું કહેવા માંગે છે તેના વિશે સમજ પણ મેળવી હતી મિત્રો કયા કયા પાત્રો આવે તેની પણ સમજ લીધી હતી મનીષા દેસાઈનું પાત્ર વિશે ચરિત્ર વિશે જોયા હતા આ બધી બાબતો આપણે જોયું હતું કયા કયા મુદ્દાઓ પર વાત થઈ રહી હતી નરેન કનોજ સલોની શું શું વાત કરતા હતા તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યા હતા નરેન એક ફોરેસ્ટ ઓફિસર હોય છે અને તેની પ્રેમિકા ત્યાં તે પ્રેમિકા એટલે કે મનીષા દેસાઈ જેની પ્રથમ પ્રેમિકા જે ત્યાં નોકરી એટલે કે ટ્રેનિંગ દેવા માટે આવી હોય છે કનોજને સલોનીને એને એટલે સલોની કનોજને તે આ બંનેને ભેગા કરવા માગતા હતા એટલે નરનને વારે વારે મનીષા દેસાઈનો પરિચય આપે છે મનીષા દેસાઈ વિશે વારે વારે એને કહે છે એની અટક આપે છે એનું સ્થળ નક્કી કરે છે બધી બાબતો જણાવે છે એટલે નરેન સતાય તે ઓળખતો નથી મનીષા દેસાઈનું પૂરું નામ આપે છે ક્યાંની છે એ બધી જાણકારી આપવા છતાંય તે નરેન ઓળખતો નથી પણ સલોની એને સાપુમાં જેની પરાક્રમ વિશે સમજ આપે છે ફોટો બતાડે છે સતત તે નરનને આંખ્યું નથી ઉગડતી અને કહે છે આજે તો કદાચ નહીં અટક પણ બદલાઈ ગઈ છે નામે બદલાઈ ગયું છે એવું નરેન કહેતો હતો પણ એ જોઈએ આપણે મિત્રો આ બધું જ આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા હવે શું કહે છે ચલો એને જોઈએ ભૂલી ગયા પછી એકાંકી રઘુવીર ચૌધરીની શું કહે છે આપણે છેલ્લી લીટી જોયા હતા કે સ્લોની બોલે છે અને ન બદલાયું હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ સ્ખડતલને નિર્ભય ન થઈ શકે આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલું જો જરા ફોટો ધ્યાનથી જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે સલોની વારે વારે નરેનને મનીષા દેસાઈનો પરિચય આપે છે મનીષા દેસાઇકર આકર્ષણ કરવા માટે કેટલાય મુદ્દાઓ સામે રજૂ કરે છે છતાંય નરેનને ખબર નથી પડતી અથવા તો એને જાણ નથી થતી અને નરેનને થાય છે કદાચ સલોની મને આ શું કરી રહી છે એવું મનમાં થાય છે પણ નરેન કહે છે શું કે આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવા જેવું યુનિફોર્મ નાના સલોની એ ના હોય નરેન પાછો એ ફોટાને જોઈને કહે છે કે એનો યુનિફોર્મ તો સૈનિક બાળા જેવો હશે પણ એની આંખો એમ કહીને એ નાના એ ના હોય શકે એમ કરીને નરેન પાછો નકારે છે સલોની ફરીવાર શું શું કહેજો તમે આ ફોટો સાથે તમારા તમારી કાલ્પનિક મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને મનીષા દેસાઈને સલોની શું કહે છે કે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે પછી મૂળ વસ્તુને મનીષા દેસાઈને નરેન એનો જવાબ પછી એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જ જોઈએ જો ખાતરી થાય કે નરેન શું કહે છે જો મનીષામાં એટલું મોટું પરિવર્તન આવી ગયું છે તું જે કહે છે તે મારે તેને જરૂર અભિનંદન આપવા માટે આવવું જોઈએ પણ ક્યારે ખાતરી થાય કે આ મારી ઈજ પ્રેમિકા છે મનીષા દેસાઈ ત્યારે આવીશ સલવાની બોલે છે પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે શું કહે છે તમે આવજો તો ખરા પણ અમારી લીડર એવી મનીષા દેસાઈને ખબર ના પડવી જોઈએ નરેન કનોજ તો આનંદને અહીં મોકલજે એટલે કે મોકલશે હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ નરેન કોને મોકલે છે કનોજને મોકલે છે અને આનંદને અહીં મોકલવાનું કહે છે નરેન પાસે આનંદ એટલે કે મનીષા દેસાઈનો ભાઈ એને અહીં મોકલશે અને પછી નરેન કે હું એની સાથે કેમ્પ પર આવીશ એટલે મને ચોક્કસ ખબર પડશે કે આ મારી પ્રેમિકા મનીષા દેસાઈ છે કે કોઈ બીજું છે સલોની સાલો વરંડામાં બેસીએ વરંડો એટલે કે નરેનનું નિવાસસ્થાન ના ચારેકોર વંડો હતો તેની અંદર બેસવા માટે કહે છે સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના છોડની શોભા જોઈએ સલોની શું કહે છે કે આપણે અંદર જઈને તમારા વંડાની અંદર બેઠીને આ બંગલાના છોડની શોભા જોઈએ આનંદ આવે ત્યાં સુધી નરેન બોલે છે તું ચાલ ખુરશી હું લાવું છું મારે અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે જાણે શું કહે છે કે મારી અત્યાર સુધીની નોકરીમાં આ મને ખૂબ સુંદર એવું મકાન મળ્યું છે જાણે કે હું અહીંનો માનો તો મહેમાન ન હોઉં એવી સુંદર જગ્યા આજે મને મળી છે નરેન સલોનીને કહે છે સલોની જવાબ હશે અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે નહીં કે જો સલોની ગુલમોરને બતાડે છે નરેન ગુલમોર વિશે પરિચય આપે છે જોઈએ આપણે નરેન બોલે છે એની ઉંમર ખબર છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે છે નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે નરેન શું કહે છે કે હું જ્યારે પહેલી વખત આવું ત્યારે મને આવો અહેસાસ થયો હતો કે કેટલું સરસ સુંદર એ ઝાડ છે પણ એની ઉંમરનો સરવાળો નરેને કીધું કે આપણી બંનેના સરવાળા બરાબર એની ઉંમર છે કે દૂર જોતા અરે આ પહેલાં દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ જો નરેનને બધી ખબર છે મનીષાનો ભાઈ કોણ છે મનીષા કોણ છે પણ સલોની પાસેથી પરફેક્ટ રિઝલ્ટ એટલે કે પરફેક્ટ માહિતી મેળવવા માટે પ્રયત્ન કરતા હતા એટલે કે છે કે આ પહેલું અરે આ પહેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ એટલા વર્ષે એ બાળક જ રહ્યો બરાબર ચાર સાડા ચાર વર્ષે હું એને જોઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા વર્ષ પછી ફરીવાર મુલાકાત થાય છે અહીંયા આપણને સંકેત આપે છે ચાર સાડા ચાર વર્ષ પછી આ મુલાકાત થઈ રહી છે એવું કહી રહ્યા છે અહીંયા સલોની કહે છે શું કહે હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં સલોની પાછું એને કીધું કે હવે કાંઈ ખાતરી કરી લેવામાં બાકી હોય તો મને કહો તમને તો બધી ખબર છે સલોની કોણ છે મનીષા કોણ છે આનંદ કોણ છે હવે કાંઈ બાકી હોય કયો ખાતરી કરી લેવામાં નરેન હા મૂળ વસ્તુ મનુષ્યનું મન શું કીધું મારા બાકી એક જ વસ્તુ છે કે મનુષ્ય મને પ્રેમ કરે કે નહીં એ હવે ખાતરી કરવાનું બાકી છે બીજું કોઈ વસ્તુ નહીં સલવાની બોલે છે તમને દૂરથી જોતા જ જેની વાણી ખોઈ ગયેલી તેના મન વિશે સલવાની બોલે છે તમને દૂરથી જોતા જેની વાણી ખોઈ ગયેલી તેના મન વિશે બાતમ્યા આપનાર મારાથી તો તમને મળવાનું નથી એ તમને ચાહે છે એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું છે સલોની એને શું કહે છે કે સલોની વિશેની એવી માહિતી તમને બીજું કોઈ નહીં આપી શકે અને હું જ્યારે કહેશું ત્યારે એ એના પ્રેમમાંથી ને જ આ શૌર્ય જાગ્યું છે કારણ કે એ તમને ખૂબ જ પ્રેમ કરતી હોય એવો અહેસાસ અમને પણ થાય છે સલોની કહે છે નરેનભાઈને નરેન બોલે છે શક્ય છે આનંદ કેમ આમ દોડતો આવ્યો સલોની અહીં આવ્યા પછી એ સાલવાનું ભૂલી ગયા છે બસ દોડે જ છે આનંદ આજે તો કારણ પણ હતું કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યું છે તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે તાર હતો કારણ કે શું હતું પપ્પા આવવાના છે હું અને દીદી એમને લેવા જતા હતા ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો આનંદ જણાવે છે કે પપ્પા આવી રહ્યા છે અને એનો તાર આવ્યો હતો અને તેને લેવા માટે હું અને દીદી એટલે કે મનીષા દેશે જતા હતા પણ કનોજે જાણ કરી કે મને અહીં બોલાવે છે એટલે હું તેને મૂકીને હું આવ્યા ભાઈ આવ્યો અને પપ્પાને લેવા દીદી અને કનોજ ગયા છે નરેન પણ તારા પપ્પા આમ એકાએક નરેન વિચારમાં પડી ગયો કે પપ્પા એક કેમ આવતા હશે શુક્રમાં આવતા હશે એવો અહેસાસ થયો આનંદ કહે છે આ મનીષાના પરાક્રમ વિશે સાપામાં વાંચું હશે અભિનંદન આપવા પધારતા હશે કે શુક્રમાં આવતા હશે મનીષાને અભિનંદન આપવા માટે કારણ કે મનીષા દેસાઈ જે રીસના પંજામાંથી સુરતી કુટુંબને બસાવવું એ સાપામાં અખબારમાં આવ્યું હતું એટલે એની જાણ થતાં જ પપ્પા એને અભિનંદન આપવા માટે પધાર્થા હશે નરેન મનીષા કોણ તો ફરી વાર તમે મિત્રો જોઈ શકો છો કે નરેને આનંદ સામું પ્રશ્નાર્થ મૂક્યો કે મનીષા કોણ ન જાણતા હોય એવી રીતે પાછું વર્તન કરે છે અને તમે જોઈ શકો છો કે નરેન ફરી વાર ન જાણતો હોય અજાણતો હોય એવી રીતે છે આનંદ તમે પૂછો છો મનીષા કોણ એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા નહીં તો એ આત્મહત્યા કરશે આનંદ તરત જ વિચારો પડી ગયો કે અવળી મોટું નામ અને આવા પરાક્રમ કરે અને છતાંય તેમ લોકો એમ કહો છો કે મનીષા કોણ એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા ન કરી કે આત્મહત્યા કરી લે કારણ કે એને જે પરાક્રમ કર્યો ઈશ્વર્ય એનું દેખાડ્યું છે તો તમે હજેને જાણતા ને નરેન અત્યાર સુધી જીવી છે તો હવે કદાપ એનું એવું ના કરે નરેનને ખબર હતી કે અત્યારે લગી મારી આંટું જીવી તો કોઈ દિવસ એ મરવાનો વિચાર કરે નહીં આનંદ દીદુંનું ભલું પૂછવું હો અહીંના ઓછામાં ઓછા શિખર પર જઈને કૂદે જેને કાજે આવું આકૃતપ કરીએ સિદ્ધિ મેળવીએ પૂછે કે મનીષા કોણ તો પછી આનંદનું એવું કહેવાનું છે કે આવડી મોટી સિદ્ધિઓ મેળવી છે ને આવડા મોટા પરાક્રમ કર્યા છે ને તેમની સિલેથી એમ કહો કે મનીષા કોણ તો દુઃખ ના લાગે દીદીનું તો ભલું પૂછવું કે એ તો આપઘાત કરી લે નરેન ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો નરેન આનંદ સાથે વાત કરતાં કરતાં શું કહે છે અત્યારે કે હું કે ભૂતકાળ બાદ કરીને જીવતો હતો ભૂતકાળ એટલે કે વીતી ગયેલો સમય મિત્રો તમે જોઈ શકો છો કે નરેને પોતાનો જૂનો પ્રેમને અત્યારે ભૂલી ગયો હતો પણ તાજો કરે છે અત્યારે અને આનંદ કહે છે શું કહે મનીષા યાદ કરીને જીવતી હતી તો આનંદ હવે બધી વાત કહે છે નરેન અને મનુષ્યના પ્રેમની જે વાત હતી અને આનંદ જે દીદીની જે હકીકત એ અહીંયા વ્યક્ત કરે છે મિત્રો તમે જોજો કે શું કરે છે આનંદ જે મનીષા દેસાઈને જોઈ અને એને જે વિચારતી હોય છે જે પરાક્રમ કર્યા હોય છે નરેન વિશે શું વિચારતી હોય છે એ બધી બાબતો નરેન વ્યક્ત કરે છે નરેન મનીષા યાદ કરીને જીવતી હતી ખરેખર તો ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી પપ્પાએ તમારી સાથે એની સગાઇ ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી તમે જોઈ શકો છો કે મનીષા દેસાઈનો ભાઈ છે એના પપ્પાએ સગાઇ ના પાડી ત્યારે મારી ઉંમર સમજવા જેવડી નહોતી છતાંય તે આનંદ કે મેં એ પ્રેમ માટે પપ્પાને વિનંતી એટલે કે દલીલ કરી હતી કે તમે એ સંબંધ કરી દો પણ પપ્પાએ મને કહેલું શું કહે છે જો પપ્પાએ મને શું કીધું હતું આનંદ કહે કે મનીને કહે કે જો મનીષા દેસાઈનું બાળપણનું નામ શું હતું મની મિત્રો ટીક કરતા જો કહે છે કે ગરોળી પકડી લાવે તુરંત હા પાડી દો એમની વાત સાચી હતી જો એને પપ્પાએ એને એક જ વસ્તુને પકડીને લાવવાનું કીધું હતું શું મિત્રો તો કે ગરોળી કારણ કે મનીષાના પપ્પા એની સાહસિકતા માપવા માંગતા હતા પરાક્રમને જોવા માં એટલે કે એ ભીતી તો નથી ને ડરપોક તો નથી ને એ એની પરીક્ષા લેવા માંગતા હતા પણ એ ના થઈ શક્યું અને આનંદ પણ કહે છે કે એ વાત સાચી હતી મનુષ્ય ત્યારે સુકુમાર તો હતી જ ડરપોક પણ હતી પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને મનુષ્ય મરી જશે અરે નરેન્દ્રકુમારને વિધુરનું જીવન જીવવું પડશે એવું માનતા હતા કે પપ્પા પપ્પા તો એવું વિચારતા હતા જો આનંદ શું છે આ બધી વાત નરેન્દ્રને કહી છે કે પપ્પા એવું વિચારતા હતા કે દીદી તો નાજુક નમણી અને સુકુમાર ડરપોક હતી અને જો એની સગાઈ કરી દો અને ત્યાં જંગલમાં સિંહનેકા ત્રાળ સાંભળી જશે અને દીદીનું મૃત્યુ થાય તો નરેન્દ્રકુમારને વિધુરનું જીવન જીવવું પડે એટલે પપ્પાએ એને ગરવળી માટે પકડી લાવવા કીધું હતું પણ એ ન થઈ શક્યું પણ હવે આખી વાત બદલાઈ ગઈ બદલાઈ ગઈ છે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા એ મનીષા પાસેથી જાણશે તો સીધા જ અહીં જ આવશે મિત્રો તમે જોઈ શકો છો કે આનંદ પણ કહે છે કે મનીષા તમને સહાય છે પપ્પાને પણ હવે ખબર પડી ગઈ છે કે શું છે આ બધી બાબતો મિત્રો તમે જોઈ શકો છો કે બંનેની વિગતો દેખાડે છે નરેન આ બધું માન્યમાં આવે એવું નથી વધુ પડતું સારું લાગે છે નરેનને આ બધું ગમ્યું કે આજે વધુ પડતું મને ગમે છે ને સારું લાગે છે જેના માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી શું કે નરેન આવું તમે ખુદ કલ્પના નહોતી કરી કે સામેથી મારો પ્રેમ મારી સામે આવીને ઊભો રહી જશે ત્યાં જીપનો હોર્ન સંભળાય છે મિત્રો જીપનો હોર્ન સંભળાય છે અને કહે છે શું આનંદ દીદી હોર્ન વગાડતી લાગે છે હું જાઉં આનંદને એની બેન મનીષા દેસાઈનો હોન સંભળાય છે ને તે જાય છે નરેન ખરેખર તો મારે જ જવું જોઈએ પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ નરેન શું કીધું કે ખરેખર તો મારે જ જવું જોઈએ કારણ કે આવડી મોટે પરાક્રમ કર્યા રીસના પંજામાંથી સુરતી કુટુંબને બસાવું અને આવડી મોટી સિદ્ધિઓ મેળવી તો હું અભિનંદન આપવા કેમ ન જાઉં કે જો કે એ ન આવે તો હું કાલે સવારે ત્યાં આવીને એને કેમ્પ પર આવી જઈશ સલોની પાંચ વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ જો ટાઈમ ટેબલ બતાડે છે કે તાલીમનો સમય શું છે નરે સલોનીનો કનોજનો એનો એ આપતા હતા કે વહેલા પાંચ વાગે કે અમે જઈએ છીએ પણ આ બાબત બધી નરેન જાણતો હતો એટલા માટે નરેન એને તરત જ કહી દેશે શું નરેન બોલે અને સાડા દસે આવી જાવ શું એ કે પાંચ વાગે જાવું ને સાડા દસે પાછું આવવું સલોની ખબર તો ઘણી રાખો છો ઓ અમારી સલોની શું કહેશે કે અમારી ખબર તો તમે ઘણી રાખો છો નરેન મારી જવાબદારીનો ભાગ છે કે કેમ ના રાખવું કે મિત્રો મિત્રો એટલું રાખીએ છીએ આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ ચલાવશું મિત્રો તમે સાથે વાંચજો અને મોસ્ટ એમપી પ્રશ્નો ટીક કરતા રહેજો જેથી કરીને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકો અસ્તુ